हेलो स्टूडेंट, तो आज आपणे धोरण 4 नी अंदर विषय आसपास तो तेमां आज आपणे नवो पाठ नी शरूआत करवानी छे। पाठ छे 10, पाठनुं नाम छे कबड्डी कबड्डी कबड्डी। हवे नाम सांभळीने तमने ख्याल आवी गयो छे कबड्डी क्यो शब्द छे, तो एक रमत गमतनी एक गेम्स छे कबड्डी। ते बधाने ख्याल ज हशे। तो जोईए, बाळપણથી જ આપણે જુદી જુદી રમતોને આપણે જાણતા હોઈએ છીએ, ઓળખતા હોઈએ છીએ, રમતા હોઈએ છીએ, બરાબર। અમુક રમતો એવી હોય છે કે ઇન્ડોર એટલે કે ઘરમાં રમી શકાય તેવી રમતો, અને અમુક રમતો એવી હોય છે જેને આઉટડોર કહેવાય એટલે કે ઘરની બહાર બીજી જગ્યાએ રમીએ તેને આઉટડોર રમતો કહેવાય છે। ગામડામાં જે બાળકો હોય છે તે મહોલ્લા કે શેરી રમતો રમતા હોય છે, પછી એમાં ઓલા બોક્સ કરીને કુકરી નાખવાની, પછી એને ઠેકવાનું, પછી સંતા કુકડી, લંગડી, ગિલ્લી દંડા, પછી આપણે સ્કૂલમાં કેમ ઘણી વાર તમને રમવા લઈ જતા હોય તો ને આપણે ખોખો રમતા હોય, ક્રિકેટ રમતા હોય, કબડ્ડી રમતા હોય, બાસ્કેટબોલ, હોલીબોલ, આ બધી જ રમતોને આપણે જાણતા હોય છે। પછી ઘરમાં આપણે રમી શકાય એવી તો સાપસીડી, ચેસ, કેરમ, આવી અનેક રમતો આપણે રમતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ, ખૂબ મજા આવતી હોય છે। રમત અને કસરત એ બંને શારીરિક પ્રવૃત્તિઓ ગણવામાં આવે છે। તેનાથી આપણું શરીર એકદમ ચપળ અને તંદુરસ્ત રહે છે, એટલે કે મગજ ખૂબ જ સારું રહે છે। તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન, એટલે કે જો તમારું શરીર તંદુરસ્ત હશે તો તમારું મન પણ તંદુરસ્ત રહેશે। તો જોઈએ આપણે પાઠની અંદર, કબડ્ડી કબડ્ડી કબડ્ડી, આઉટ આઉટ, એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમો પાડે છે। શું ઉપર તમને ચિત્રમાં આપ્યું છે છોકરીઓ છે એ કઈ ગેમ્સ રમે છે, તો કે કબડ્ડીની રમત છે। તો કબડ્ડીમાં સામસામે બે ટીમો હોય છે, તેમાંથી કબડ્ડી કબડ્ડી એમ બોલતી બોલતી એક છોકરી સામેની ટીમ પાસે જાય છે અને આઉટ આઉટ એમ બીજી બધી છોકરીઓ મોટેથી બૂમ પાડે છે। કબડ્ડી કબડ્ડી અહીંથી પકડો, કબડ્ડી કબડ્ડી પગ પગ પગથી પકડો, તેનો પગ પકડો। હવે એક ટીમ હોય તેમાં અંદરો અંદર આ બધી વાતચીત થાય છે, એટલે કે રમતા રમતા આ બધી વસ્તુ બોલાય છે। કબડ્ડી કબડ્ડી વસુધા તું અહીં આવ, તેને તું અહીંથી પકડ। હવે વસુધા નામની એક છોકરી છે, તેને બીજા બધા એમ કે છે કે તું આ બાજુ આવતી રહે ને, તેને પછી આવી રીતે પકડ। અરે જો સુશીલા, તેનો હાથ રેખાને અડે નહીં। હવે ગેમ્સમાં થોડાક નિયમો પણ હોય છે કે જે સામેની ટીમ બાજુ કબડ્ડી કબડ્ડી બોલતું જાય તેને ત્યાં જે રેખા દોરેલી હોય તેને અડવાનું હોય છે, અને સામેની ટીમ વાળા તેને તે રેખા ટચ કરવા ન દેતો, એટલે કે તે અડકે નહીં, તેને પૂરેપૂરી કોશિશ કરતા હોય કે તેને ટચ કરે નહીં। તેનો હાથ પકડ, કબડ્ડી કબડ્ડી, ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું, આઉટ આઉટ આઉટ, બધા આઉટ, હો તમારી ટુકડીના બધા આઉટ। હવે આપણે ગમે ત્યારે ગેમ્સ રમતા હોય, સામસામે બે ટીમ હોય તો આ બધી ચર્ચાઓ થતી હોય છે કે તેને આમ કર્યું, તું આઉટ ને, તો ખૂબ મજા આવતી હોય છે। આગળ જોઈએ, અહીંયા ઉપર તમે ચિત્રમાં જોઈ શકો છો કે બે ટીમ છે, એક છે ગ્રીન ટીશર્ટ વાળી અને એક યેલો ટીશર્ટ વાળી, બે ટીમ છે। આગળ જોઈએ, આ છોકરીઓ શું કરે છે, તેઓ આઉટ 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 બૂમો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે। આપણે હમણાં આગળ જોયું કબડ્ડી કબડ્ડી ને આઉટ ને, તેના ઉપરથી આપણે વર્તી જઈએ કે તે બધા ગેમ્સ રમે છે। આ રમતને તમે શું કહો છો, હવે આ રમત એવી છે કે તેના અલગ અલગ બધી જગ્યાએ, રમત એક જ છે પણ બધી જગ્યાએ તેને અલગ અલગ નામથી બોલાવવામાં આવતું હોય છે, જેમ કે ચેડુ ગુડ્ડુ, હુતુતુ, ચુ કીટ કીટ, હા ડુડુ, અથવા કબડ્ડી કે કંઈક બીજું જ। હવે રમત એક જ છે, ઘણીવાર એવું થતું હોય કે વસ્તુ એક જ હોય પણ બધા લોકો તેને અલગ અલગ નામથી બોલાવતા હોય છે, તેવી જ રીતે કબડ્ડી એક રમત છે, તેને જુદા જુદા રાજ્યમાં, જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી નામથી બોલાવવામાં આવતું હોય છે। જ્યારે શ્યામલાની છોકરીઓ ઘેડી વળી અને પકડી લીધી, હમણાં આપણે ઉપર ચિત્ર જોયું, આ છોકરી છે એ શ્યામલા છે અને બીજી બધી છોકરીઓ તેને પકડી લીધી ને ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ, લે બધાએ તેમ જોતા વિચાર્યું કે તે હવે આઉટ થઈ ગઈ,
કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા. જ્યારે એ છોકરીએ તેને કમરથી પકડી, હવે કોઈક છોકરી હતી એના પગ પકડી લીધા, કોઈક એના હાથ પકડી લીધા, કોઈક એની કમર પકડી લીધી, પરંતુ શ્યામલા હાર માનવા વાળી ન હતી. તેણે વધુ તાકાત લગાવી, પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડકવામાં સફળ બની. અહીંયા તમે જુઓ છો, આ રેખા હોય તેને અડવાનું હોય છે. હવે એ પોતાની જાતને શું કરે છે, આ બધાએ પકડી રાખી તો પણ તેને પૂરજોશમાં આગળની તરફ સરકે છે ને આ લીટી છે તેને અડે છે અને પોતે સફળ થઈ જાય છે તેમાં. જ્યારે શ્યામલા રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ. હવે રમતમાં એવું હોય છે કે કોઈ પણ સામેની ટીમ સામેવાળી વ્યક્તિને રોકતી હોય અને એ બધાએ પકડી રાખી હોય ને ઓલી ટચ કરી લે રેખાને, તો જે બધાએ પકડા હોય તે બધા આઉટ થઈ જાય. પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. હવે સામેની ટીમની એક છોકરી હતી રોઝી, તેને દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો હતો એટલે તે પણ આઉટ ગણાય છે. શ્યામલાએ કહ્યું તે સાચું નથી. તેમણે કહ્યું કે જો તેમણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી. હવે સામે શ્યામલાએ પણ દલીલ કરી કે જો મેં શ્વાસ લીધો હતો તો તમે બધાએ શું કામે મને પકડી રાખી. ત્યાં મોટી દલીલ ચાલી, અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી. પછી તો ગેમ્સમાં ઘણી વાર એવું થતું હોય કે ટીમ ટીમ વચ્ચે ઝઘડા થતા હોય અને એકબીજા દલીલ પર કરતા હોય, તો એમાં શ્યામલાની જે વાત હતી તે માનવામાં આવી. હવે થોડાક પ્રશ્ન જવાબ છે કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે. તો કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એક સાથે 7 ખેલાડીઓ હોય છે. ત્યાર પછી બીજો છે, શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા. હવે મધ્ય રેખાને જે પટ્ટી હતી તેને અડી શ્યામલા, ત્યારે સામેની ટીમના કેટલા મેમ્બર્સ આઉટ થયા, જેટલાએ શ્યામલાને પકડી રાખ્યા હતા તે બધા જ આઉટ થયા હતા, તો કેટલા હતા. શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા. ત્યાર પછી, તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો. તો કોઈ પણ રમત રમતી વખતે વિવાદ થાય તો પહેલા તો અમારો ફર્સ્ટ આપણો જે મત હોય તે આપણે રજૂ કરીએ, પછી સામેનો પક્ષ દલીલ કરે તો આપણે એ પણ દલીલ કરીએ છીએ. ઘણીવાર ઉગ્ર દલીલો થાય ત્યારે વડીલોની મદદ પણ લેવામાં આવે છે અને આખરે સાચો ન્યાય આપવામાં આવે છે. તો લખશું, પ્રથમ અમે અમારો મત પ્રગટ કરીએ છીએ, સામેનો પક્ષ દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ છીએ.
ઘણી વાર ઉગ્ર દલીલો થાય ત્યારે વડીલોની મદદ લઈએ છીએ અને આખરે સાચાને ન્યાય આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો આ કબડ્ડીની રમત છે તેમાં ખેંચતાણ થાય, કોઈએ પકડાય, થોડીક બૂમો પણ પડે. આ બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો છે. કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે? કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે. તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે. હવે શું કહે છે તો કે આ જે આપણે જોયું એ કબડ્ડી રમત છે, તેમાં ખેંચતાણ થાય છે, કોઈ પકડાય છે, કોઈ પડી જાય છે, કોઈ થોડીક બૂમો પણ પાડે છે. આ એક કઈ રમત ગણાય? તો કે બહાદુરીની રમત ગણાય. અને આમાં ઘણા એવા નિયમો પણ હોય છે જે નિયમ પ્રમાણે જ રમવામાં આવે છે. હવે જે વ્યક્તિ દાવ લેનાર છે તેને સતત કબડ્ડી કબડ્ડી એમ બોલ્યા કરતું રહેવું પડે છે. તે પોતાના ભાગમાં પરત આવે, સામેની બાજુ જાય ત્યાંથી પાછો પરત આવે ત્યાં સુધી એને શ્વાસ રોકીને સતત કબડ્ડી કબડ્ડી બોલવું પડે છે. જો વચ્ચે તે શ્વાસ લીએ તો પણ તે આઉટ ગણાય છે. તમે દાવ લેવા જાઓ છો, ધ્યાન રાખો તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો પણ ઉપયોગ કરવાનો છે. હવે કોઈ પણ ગેમ્સમાં આપણે સ્માર્ટથી રમવાનું હોય છે, થોડોક મગજ પણ ચલાવવાનો હોય છે અને થોડીક આપણી શારીરિક તાકાત પણ દેખાડવી પડતી હોય છે. ચારે બાજુ ધ્યાન આપવાનું. તમે સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું. કેટલી ખબર રાખવાની? શું કહે છે કે હવે તમે દાવ લેવા જાઓ છો ત્યારે તમારે પૂરતે પૂરતો મગજ અને શરીર બંનેનો ઉપયોગ કરવાનો છે. હવે તમારે સામેની લીટીને અડકીને પાછું આવવાનું છે અને કબડ્ડી કબડ્ડી સતત બોલતું રહેવાનું છે. હવે સામેની ટીમ તમને પકડી ન લે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી શ્વાસ રોકી રાખો, કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો. કેટલો સમય બોલી શકો છો? હવે તમારે આપણે ખાલી ટ્રાય કરવાની છે કે કબડ્ડી કબડ્ડી એમ બોલતું રહેવાનું, શ્વાસ રોકીને બોલતું રહેવાનું અને ઘડિયાળમાં જોવાનું કે આપણે કેટલી મિનિટો સુધી કે કેટલા સમય સુધી એ આપણે બોલી શકીએ છીએ શ્વાસ રોક્યા વગર. તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો, તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો. તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે કામ કરે છે. હવે બધી જ રમતમાં આપણે સતત આપણું શરીર આપણે સાથે જ હોય છે ને તે બધા જ અંગો આપણી મદદ કરતા હોય ત્યારે જ આપણે કોઈ પણ ગેમ્સ રમી શકીએ. એવી જ રીતે આપણે ગમે ત્યારે કબડ્ડી રમીએ ત્યારે આપણા હાથ પગ અને આંખો એ સતત આપણી હારે હોય છે ને તે બધા પણ રમતા હોય છે. ત્યાર પછી છે થોડાક પ્રશ્ન જવાબ, તે જોઈએ. વિચારો અને કહો કબડ્ડીમાં આઉટ થવું એટલે શું, કેવી કેવી રીતે આઉટ થવાય? હવે તો તેના નિયમને આધારે ઘણી રીતે કોઈ પણ વ્યક્તિ આઉટ થઈ, જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અટકે નહીં તો તે આઉટ ગણાય. વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી સતત કબડ્ડી કબડ્ડી બોલતા રહેવું પડે છે શ્વાસ રોકીને. જો વચ્ચે એનાથી ભૂલ થઈ જાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે આઉટ ગણાય છે. વળી કોઈ પણ સ્પર્ધી ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેની મધ્યરેખાને અડકવા ન દે તો આ સ્થિતિમાં તેને આઉટ ગણવામાં આવે છે. જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો આવે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા કે વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો પર્સ કરેલ ખેલાડીઓ આઉટ ગણે છે. તો આવી જ રીતે ઘણી બધી રીતે કોઈ પણ ખેલાડી આઉટ થઈ શકે છે. ત્યાર પછી છે કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, તો કેટલીક રમતોમાં શોધવા જાય છે કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે. હવે અહીંયા આપણે એમ કીધું છે કે કઈ કઈ રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, તો બીજાને અડવા જવું પડે એવી કઈ કઈ છે?
તો કે ખો ખો, કબડ્ડી, પછી સાત તાળી, પછી લંગડી, આવી અનેક ગેમ્સમાં આપણે સામેવાળી વ્યક્તિને અડવા જવું પડતું હોય છે. અને શોધવામાં કઈ કઈ રમતમાં આપણે શોધવા જવાનું હોય છે, તો કે થાપોદા એટલે કે સંતા કુકડી, આંધળો પાટો, આ બેમાં આપણે બીજા ખેલાડીઓને શોધવા જવાના હોય છે. ત્યાર પછી છે, તમે બીજી કઈ રમતો રમો છો તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે. હવે બીજી એવી કઈ રમત છે કે જેમાં દાવ લેનાર હોય તેને શું કરવાનું હોય છે, તો કે બીજી એવી ઘણી બધી રમતો હોય છે જેવી કે ક્રિકેટ, કેરમ, સાપસીડી, હોકી, બાસ્કેટબોલ વગેરે વગેરે. એમાં બધી જ રમતોમાં દાવ લેનારે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની, જેમ કે ક્રિકેટમાં દાવ લેનારે બેટ અને બોલ વડે રન બનાવવાના હોય છે, જ્યારે કેમરમાં કેરમથી રમતા હોય તો કુકરીને કેરમ બોર્ડના ચારેય ખાનામાંથી કોઈ પણ એક ખાનામાં નાખવાની હોય છે. પછી સાપસીડીમાં પાસાને રમીને આગળ વધવાનું હોય છે, જ્યારે હોકીમાં હોકી સ્ટિક વડે દડાને ફટકારવાનો હોય છે, અને બાસ્કેટબોલમાં રમતમાં જેના હાથમાં બોલ આવે તેને બાસ્કેટમાં નાખવાનો હોય છે. આમ જુદી જુદી રમતોમાં જુદી જુદી રીતે ભાગ ભજવવાનો હોય છે દાવ લેનારે. ત્યાર પછી એક સ્ટોરી એવી છે, કરણમ મલ્લેશ્વરી. કરણમ મલ્લેશ્વરી વેટ લિફ્ટર છે. વેટ એટલે કે વજન અને લિફ્ટ એટલે કે ઉચકવું. હવે તમે વેટ લિફ્ટર જાણતા હશો, મોટા વજનવાળા હોય અને હાથેથી આમ ઊંચું કરવાનું હોય છે, ઘણી વાર ટીવીમાં જોયું હોય તો. તે આંધ્રપ્રદેશની છે. તે ક્યાંની છે, તો કે આંધ્રપ્રદેશની છે. તેના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉંચકવાની શરૂઆત કરી હતી. કેટલા વર્ષની ઉંમરે તેને વજન ઉંચકવાનું શરૂ કર્યું, તો કે 12 વર્ષની. હવે તે 130 કિગ્રા વજન ઉપાડી શકે છે. અત્યારે તે કેટલું વજન ઉંચકી શકે છે, તો કે 130. મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. એને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય લેવલે કેટલા સુધી પદકો જીત્યા છે, તો કે 29 જેટલા. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્ન કરે છે. તે કેટલી બહેનો છે, તો કે 4. તે પણ બધી બહેનો આની જેમ જ વેઇટ લિફ્ટર બનવા માંગે છે. ત્યાર પછી છે સરિતા ગાયકવાડ. 1 જૂન 1994 ડાંગ જિલ્લાના કરાળી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ. હવે ડાંગ જિલ્લાની વાત છે. 1 જૂન 1994 તેનો જન્મ થયો છે. તે ગુજરાતની દોડવીર છે. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. તેના મમ્મી પપ્પા શું કામ કરે છે, તો કે ખેતીકામ કરે છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે. તે સેના નિષ્ણાંત છે, તો કે તે એક દોડવીર છે. તે 400 મીટર દોડ અને વિઘ્ન દોડ એશિયન ગેમ્સ 2018 તેણે 400 મીટરની રિલે દોડવામાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. હવે આપણે એશિયન ગેમ્સ થતી હોય છે એમાં 2018 તેને દોડની અંદર ગોલ્ડ મેડલ જીતેલો છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેન્ડર પણ છે. હાલ તે એક બ્રાન્ડના એમ્બેસેન્ડર છે. ક્યાંના, તો કે બેટી બચાવોના. ત્યાર પછીની સ્ટોરી છે 3 બહેનોની વાત. આ ફોટોગ્રાફ જુઓ, તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા. બાજુમાં તમને એક ફોટોગ્રાફ આપ્યા છે, તેમાં 3 બહેનો છે. એ તમને કેના જેવા લાગે, તો કે દાદીમાં જેવા લાગે છે. પરંતુ તેઓ વિશેષ છે. શું કહે છે, પણ તે કંઈક અલગ છે, વિશેષ છે. ફોટોગ્રાફ 3 બહેનોનો છે, જ્વાલા, લીલા અને હીરા. આ ત્રણેયનું નામ શું છે, તો એકનું નામ છે જ્વાલા, લીલા અને હીરા. તેઓ મુંબઈમાં રહે છે. તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવાડતા હતા. હવે આ ત્રણેય બહેનો છે એ કઈ રમતમાં માહિર હતા, તો કે કબડ્ડી રમવામાં, અને તે બીજાને શીખવાડતા પણ હતા. જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી,
પેલા એવું માનવામાં આવતું હતું કે છોકરીઓને આ બધું કામ ન સોંપે, એને તો ઘરકામ જ કરવાનું હોય, એટલે છોકરીઓને પેલા બહુ ગેમ્સ રમવા ન દેવામાં આવતી. એટલે એમ કે છે કે જયારે અમે નાના હતા ત્યારે અમને બધા ના પાડતા. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તેથી તે લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી. હવે પેલા જે લોકોની માન્યતા હતી, પેલા જે લોકો વિચારતા હતા તે એવું જ વિચારતા હતા કે છોકરીઓને છોકરાઓના કપડાં પહેરવા પડે, કે છોકરીઓ આવું રમે તો પછી એની યારે લગ્ન કોણ કરે, તેનામાં તો શરમ જ નથી, આવું ન કરાય, આ બધું પેલા વિચારતા હતા. અત્યારે તો એવું નથી, છોકરા છોકરી બધા માટે સમાન છે. એટલે આ પોતાના જ્યારે નાના હતા ત્યારની વાત શેર કરે છે કે અમને ત્યારે આવી બધી છૂટ ન હતી. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા મરણ પામ્યા, તેઓએ તેમની માતા અને મામાએ ઉછેર્યા. શું કે છે, અમે નાના હતા ત્યારે જ કે અમારા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું, એટલે પછી મારા મમ્મી અને મામાએ જ અમને મોટા કર્યા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા, તેઓએ આ ત્રણેય દીકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી. શું કે છે, મારા મામા હતા તેને કબડ્ડી અને ખોખો રમતા હતા અને તેઓ અમને પણ રમવા માટે પ્રોત્સાહન આપતા હતા, પ્રેરણા આપતા હતા. જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે. હવે તે બંને બહેનો છે એ પોતાના બધા જ અનુભવો હતા તેના વિશે આ બધી વાત કરે છે. 50 વર્ષ પહેલા જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી નહોતી. જ્યારે કે અમે શરૂઆત કરી ત્યારે કે ક્યાંય પણ છોકરીઓને કબડ્ડી રમવા દેવામાં ન આવતું હતું. તેમના માતા પિતા તેઓને રમવા દેતા નહોતા, પરંતુ અમને હંમેશા થતું કે અમે રમીએ છીએ અને અમારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો. અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓને પણ અમારી સાથે જોડાઈ હતી. અમે કબડ્ડી ક્લબ બનાવી હતી જે આજે પણ ચાલુ જ છે. પછી પોતાના વિશે કહે છે કે ત્યારે તો એવું હતું કે કોઈ ઘરમાંથી છોકરીઓને રમવા માટે મોકલતા નહોતા અને બીજે ક્યાંય પણ તે રમાતું નહોતું, પણ કે અમારો ઘર સારું હતું કે મમ્મી અને મામા બંને અમને સહકાર આપતા હતા, જેથી કરીને અમે કે આ રમત રમી શક્યા અને શીખી શક્યા. કે અમે શીખા પછી અમે એમ વિચાર્યું કે અમારા જેવી બીજી છોકરીઓ છે તેને પણ આ બધું ગમતું હોય છે, પણ તેના મા બાપ કે ઘરમાંથી કોઈ સપોર્ટ ન કરવું એટલે કરતું ન હોય, એટલે તે બહાર આવતા ન હોય, એટલે એ કે અમે ધીમે ધીમે પછી બીજી ગર્લ્સને પણ શીખવાનું ચાલુ કર્યું અને તેમાંથી એક એને કબડ્ડી ક્લબ બનાવવામાં આવી, જેથી કરીને ત્યાં બધી છોકરીઓ આવીને તે આ શીખી શકે. ત્યાર પછી આજે આગળ જોઈએ, ખૂબ યાદ આવે છે. લીલા અને હીરાને તેમની વાતો યાદ છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોય એવું અનેક વખત બન્યું છે. હવે આગળ તેમ કહે છે કે ઘણી વાર ગેમ્સમાં એવું આગળ બનતું હોય છે કે જ્યારે આપણે એમ જ લાગતું હોય કે હવે હારી જશું, પણ થોડીક જ મિનિટો કે સેકન્ડોમાં ફેર પડતો હોય છે અને તે ગેમ્સ આપણી તરફ જીતી જવામાં આવે છે. ત્યારે ખૂબ ગમે છે, એટલે કે ખૂબ ખુશી થાય છે કે કેમ કે પહેલા તો સ્કોર ઉપરથી કે એવું લાગતું હોય કે હવે આપણે જીતશું નહીં. એક વખત મેચ રમવા માટે મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 કલાકે હતી. પછી આગળ તેનો હજી એક અનુભવ શેર કરે છે આપણી યારે કે એકવાર અમે મોટા સિટીમાં ગયા અને મેચ પણ 6:30 હતો, એટલે સિનેમા જોવા ગયા. એટલે અમે ત્યાંથી હજી 6:30 વાર હતી એટલે કે ત્યાંથી અમે મૂવી જોવા ગયા. સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ. મામા અમને હાથબત્તી લઈને શોધવા આવ્યા હતા. શું કહે છે, અને એટલામાં જ કે થોડીક એવી મસ્તી થઈ ગઈ કે મામાએ અમને બેટરી લઈને ગોતવાવું પડ્યું હતું અને શોધી પણ લીધા. આખરે મામાએ અમને ઠપકો પણ આપ્યો. એ કે મેચ હતો નહીં કે અમે વાર હતી એટલે મૂવી જોવા વહી ગયા હતા, પણ મૂવી જોવામાં ટાઈમને કાંઈ કે ખબર જ ન પડી. મામાએ પછી અમને ગોતવાવા પડ્યા અને ત્યારે કંઈ પણ આપણે એવું કરીએ તો ખબર જ છે કે ખીજાવાના તો હોય જ, તો એ કે અમને મામાએ ઠપકો પણ આપ્યો. તો અહીંયા આપણે
पाठ 10 पूर्ण करीए छीए। खूब मजा आवी पाठनी अंदर। पाठनुं नाम हतुं कबड्डी कबड्डी कबड्डी, अने कबड्डी विशे आपणे घणुं बधुं जाण्युं अने शीख्यां। तो आगळ हवे आपणे नवा पाठ સાથે મળીશું, ત્યાં સુધી આવજો।